નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અહીં એક દાખલો આપવામાં આવ્યો છે. એક સંખ્યા કે જે 29નો ગુણક છે તથા 1000થી ઓછી છે, જેને બરાબર 3 અવયવો છે, તો તે સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રયાસ કરીએ 29ને 29 વડે ગુણીએ. દશકની શૂન, 2 9 18નો 8 વધી ચડી 1 2 4 ને 1 5, એવી જ રીતે 9 વડે ગુણીએ. 90 ને 81નો 1 વધી ચડી 8 9 2 18, 19 20 ને 26, 1 6 6 12 13 14નો 14 વધી ચડી 1 5 ને 6 7 8. વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવે છે 841. 29 એવી સંખ્યા છે જેને માત્ર 2 જ અવયવ છે, 1 અને 29. તો આ જવાબ છે એ આપણો ગણાય. સો 41 છે એના 3 અવયવ થાય, 1 29 અને 841 પોતે. માટે એ સંખ્યા કઈ ગણાય? તો 841 છે એ ગણાય, કારણ કે 29ને 29 વડે ગુણીએ તો પણ 841 થાય છે. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સંખ્યા કે જે 41નો ગુણક છે તથા 1800થી ઓછી છે, જેને બરાબર 3 જ અવયવ છે, તો તે સંખ્યા કઈ? ચાલો 41ને 41 વડે ગુણીએ. તો દશકની શૂન, 4 1 4 6 6 16. હવે 1નો વારો, 1 1 1 4 1 4, સરવાળો કરીએ તો 1 8 6 1, એટલે કે 16 81 છે જેને માત્ર 3 અવયવ થાય, 1 41 અને 16 ને 81. તો આપણો જવાબ છે એ 16 81 ગણાય. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક સંખ્યા કે જે 53નો અવયવી છે તથા તે 3000થી નાની છે અને તેને 3 અવયવ છે, તો 53ને 53 વડે જ ગુણીએ. 0 5 10 9 0 અને 5 13 15નો 5 વધી ચડી 1 5 5 25 ને 1 26. હવે 3નો વારો લઈએ, 3 13 9 5 13 15. તો 9 ના 9 10 ની 0 વધી ચડી 1 6 ને 1 7 ને 1 8, 3. તો અહીંયા જવાબ આવે છે 3809, 2 2 ના 2, એટલે 2809. તો એ જવાબ આપણો આ છે, એટલે કે 2809 ને 3 સંખ્યા એના અવયવ છે, 53 1 અને 71, અને 53નો અવયવી છે. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં 19નો અવયવી છે, 500થી વધારે નથી અને 3 જ અવયવ છે, તો 19ને 19 વડે ગુણીએ. 0 10 9 0 1 9 9 1 1 1 9 9 81નો 1 વધી ચડી 8 9 1 9 ને 10 ને 17, સરવાળો કરીએ તો કેટલો થાય? 1 6 અને 361, તો 361 એ એવી સંખ્યા છે જેને માત્ર 3 જ અવયવ છે, 1 તો 361 પોતે, પછી 19 અને 1. માટે 361 એ આપણો જવાબ ગણાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન છે 9999થી નાની સંખ્યા જે અવિભાજ્ય હોય તેના અવયવોની કુલ સંખ્યા કેટલી? તો અહીં જવાબ આવશે 2. તો આ તમારે યાદ રાખવાનું છે કે 9999થી નાની સંખ્યા જે અવિભાજ્ય હોય તેના કુલ અવયવ 2 હોય. ચાલો આગળ વધીએ. અહીં 100થી 500ની વચ્ચે બરાબર 3 જ અવયવ હોય
તેવી વિભાજ્ય સંખ્યા કેટલી? તો કે 4. અહીં વિભાજ્ય શબ્દ પ્રયોગ કર્યો છે જ્યાં અવિભાજ્ય શબ્દ આવે, સોરી વિભાજ્ય જ આવશે, માત્ર 3 જ અવયવ હોય તેવી સંખ્યાઓ, તો તેવી સંખ્યાઓ 4 છે જે તમારે યાદ રાખવું પડશે. વિદ્યાર્થી મિત્રો, 9999થી મોટી અવિભાજ્ય સંખ્યાના અવયવોની કુલ સંખ્યા કેટલી? તો અહીંયા પણ જવાબ છે એ 2 આવશે, એટલે તમારે એ પણ યાદ રાખવું પડશે. વિદ્યાર્થી મિત્રો, 1 થી 100 સુધીની સંખ્યાઓમાં કુલ 3 જ અવયવો હોય તેવી વિભાજ્ય સંખ્યાઓ કુલ કેટલી? તો એવી વિભાજ્ય સંખ્યાઓ 4 છે, એ તમારે યાદ રાખવું પડશે.